નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો વન ટચ એજ્યુકેશન ચેનલ અને હું છું ભરત પટેલ. આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયની અંદર 45 પ્લસ ગુણ લાવવા માટેનું જે અભિયાન ચાલુ કર્યું હતું એમાં આજે આપણા મારા એક સાથી મિત્ર કે જે સતત 7 વર્ષના અંગ્રેજીના બેતાજ બાદશાહ તરીકે ઓળખાતા પીડ અનુભવી અને જેમણે યુકેના બીજાની જે પરીક્ષા છે તે પણ પાસ કરેલી છે, તો તેમનો પરિચય કરાવો કે જે છે જીતેન્દ્ર પ્રજાપતિ અને જેમના થકી આપણે આજે અંગ્રેજી વિષયની અંદર સારા એવા ગુણ મેળવવા માટેના વિભાગ ડી અને વિભાગ ઈના મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે સાથે સાથે ઈમેલ અને સ્પીચના જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાનો આપણે પરિચય મેળવીશું. આભાર. ગુડ મોર્નિંગ એવરીબડી. ધોરણ 12 અંગ્રેજીમાં સેક્શન ડી ક્વેશ્ચન નંબર 49માં સ્પીચનો ટોપિક આવે છે. 6 ગુણો હોય છે, ત્યારે 5 ગુણો બોલાય. તો સ્પીચમાં કોઈ કરંટ અફેરની વાત હોય અથવા તો રિલેટિવ ટોપિકની વાત હોય તો એમાં એક ફોર્મેટ આવે છે તૈયાર, એ કરી દેતો એટલે ઓછામાં ઓછા 4-5 ગુણ તમને મળી રહેશે. તો જોઈએ આપણે સ્ટાર્ટિંગમાં લખવાનું. શરૂઆતમાં રિસ્પેક્ટેડ ચીફ ગેસ્ટ એક્સિલન્સીસ ધ પ્રિન્સિપલ વિથ ટીચર્સ એન્ડ ધ સ્ટુડન્ટ્સ. ગુજરાતીમાં કરીએ તો આદરણીય મુખ્ય મહેમાન, એક્સિલન્સીસ એટલે નિષ્ણાતો અથવા વિદ્વાનો, ધ પ્રિન્સિપલ વિથ ટીચર્સ એટલે આચાર્ય સાહેબ અને ગુરુગણ અને વિદ્યાર્થી ભાઈ બહેનો. ઇટ ઇઝ ઓલવેઝ નાઇસ ટુ સ્પીક ઓન સમથિંગ વિચ હેઝ લેફ્ટ ઇનડેલિબલ ઇમ્પ્રેશન ઓન યોર માઇન્ડ એન્ડ પ્રોવાઇડ યુ ગ્રેટફુલ. તો ઇટ ઇઝ ઓલવેઝ નાઇસ ટુ સ્પીક ઓન સમથિંગ એટલે કઈ વિશે બોલવાની, કઈ વિશે કહેવાનું એ આનંદનો વિષય હોય છે. વિચ હેઝ લેફ્ટ ઇનડેલિબલ ઇમ્પ્રેશન કે જે તમારા મન પર અમિત છાપ છોડી જાય છે એન્ડ પ્રોવાઇડેડ યુ ગ્રેટફુલ, તમને કંઈક વિશે બોલવાનું એ આનંદદાયક હોય છે. આ લખીશું. પછી લખવાનું કે ટુડે આજે આઈ એમ ગોઈંગ ટુ ગીવ અ સ્પીચ ઓન. અહીંયા લખવાનું વિષયનું નામ, વિષયનું નામ લખું જે પરીક્ષામાં ટોપિક પૂછાયો હોય સ્પીચનો એ સ્પીચનું નામ લખું. આજે આઈ એમ ગોઈંગ ટુ ગીવ સ્પીચ ઓન એ વિષે સ્પીચ આપવા જઈ રહ્યો છું. આજે હું તમારી વચ્ચે આ વિષે સ્પીચ આપવા જઈ રહ્યો છું એવું લખું. પછી ઇન ધ બિગિનિંગ એવું લખું. ઇન ધ બિગિનિંગ એટલે શરૂઆતમાં. આઈ વુડ લાઈક ટુ સે અબાઉટ, અહીંયા પણ વિષયનું નામ લખું જે પરીક્ષામાં ટોપિક પૂછાયો હોય એ ટોપિક નામ. આઈ વુડ લાઈક ટુ સે અબાઉટ, હું એ વિશે, મને એ વિશે કહેવાનું ગમશે, મને આજે એ વિશે કહેવાનું ગમશે એવું લખું. પછી અહીંયા એરો આપેલો છે એ જગ્યાએ ટોપિક વિશે ચાર, ટોપિક વિશેના ચારે વાક્યો લખવાના. આ એરો આપેલો છે જગ્યાએ ટોપિક વિશે અંદાજે 4-5 વાક્યો તમારે લખવા. અને પછી છેલ્લે ટુ સમ અપ એટલે ટૂંકમાં, ફોર્મેટ દ્રષ્ટિએ ટુ સમ અપ એટલે ટૂંકમાં આઈ હેવ ટુ ક્લોઝ માય સ્પીચ હિયર, મારે અહીં મારી સ્પીચ, મારે અહીં મારું ભાષણ પૂરું કરવું પડશે. કેમ? ડ્યુ ટુ ટાઈમ લિમિટેશન, સમયના અભાવના કારણે, સમયના અભાવના કારણે મારે મારે અહીં મારું, મારી સ્પીચ પૂરી કરવી પડશે. આઈ થેન્કફુલ ઓલ ઓફ યુ, હું તમારા બધાનો આભારી છું. કેમ? ટુ હિયર મી બી સાયલન્ટલી વિધાઉટ મૂવિંગ ફોર વિધાઉટ મૂવિંગ, એક જ જગ્યાએ હલ્યા વગર કે ડગ્યા વગર બેસીને તમે મારી જે સ્પીચ સાંભળી છે એ બદલ હું તમારો આભાર વ્યક્ત કરું છું. ફોર સર્વિંગ યોર વેલ્યુએબલ ટાઈમ, ને તમે તમારો જે મૂલ્યવાન સમય આપીને આ સ્પીચ સાંભળવા માટે હાજર રહ્યા છો એ બદલ હું તમારો આભારી છું.
અને એટ લાસ્ટ છેલ્લે આઈ હોપ હું એવી પણ અપેક્ષા રાખું છું કે યુ વિલ અન્ડરસ્ટેન્ડ માય વ્યૂઝ ઓન ધીસ ટોપિક. તમે આ મુદ્દે મારા વિચારો કે મારા મંતવ્યો તમે સમજ્યા હશો. જય હિન્દ. અહીં ટોપિક પૂરો કરીશું.